સૂત્રાપાડા સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય, સંસદ સભ્ય અને સૂત્રાપાડા બંદરના આગેવાનો અને લોકોની સતત માંગણીઓ અને રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્બલ ફિશિંગ જેટીના નિર્માણ માટે 358.12 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્ણ થતાં જ જેટીના કામના શ્રી ગણેશ કરવામાં આવતા સૂત્રાપાડા બંદર, હિરકોટ બંદર અને ધામલેટ બંદરના લોકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ હાર્બર ફિશિંગ જેટીના નિર્માણથી સૂત્રાપાડા બંદર, કદવાર ગામ નજીક આવેલા હિરકોટ બંદર અને ધામળેજ બંદર સહિત સૂત્રાપાડા શહેરના લોકોને સીધો ફાયદો થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં આજરોજ સૂત્રાપાડા બંદર ખાતે હાર્બર ફિશિંગ જેટીનું કામ માટે ચેન્નઈની પાર્ટી દ્વારા પૂજાવિધિ કર્યા બાદ શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સૂત્રાપાડા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, મામલતદાર પીબી કરગઠિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, અખિલ ગુજરાત મહામંડળ ઉપપ્રમુખ દિલીપભાઈ આજાણી, સૂત્રાપાડા બંદરના પટેલોનો અને આગેવાનો, સૂત્રાપાડા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અજયભાઈ બારડ, દીપકભાઈ કાચલા, ચેતિનભાઈ આચાર્ય, અનિલભાઈ જેઠવા વગેરે આગેવાનો સહિત બંદરના લોકો હાજર રહ્યા હતા. શું આજના દિવસે શું કહેવા માંગુ? દિવસ અમારા માટે ઘણો આનંદનો દિવસ છે, કારણ કે જ્યારે હું નાનો હતો ને ત્યારે આ દરિયામાં મેં પણ ફિશિંગ કરેલી છે, ત્યારે એટલી અમને હાર મારી પડતી હતી. કદાચ છેલ્લી સિઝનમાં અમે મારું મૃત્યુ હાથમાં લઈ લીધા હતા અને પાછા આવ્યા ત્યારે અમે પોતાના કુટુંબના કહેવાતા. હવે આ પ્રોજેક્ટ થવાથી અમારી જે આ સમસ્યા છે એ દૂર થઈ જશે અને આ સમસ્યા આ પ્રોજેક્ટ માટે ઘણા બધા લોકોએ અમને મદદ કરી દી છે અને હવે અમારું સપનું સાકાર થશે. એમએલએ તાલાળા એકમ, શું હતો આજનો પ્રસંગ? આજે જેમ માનો કે આપણે ત્યાં જમીન ઉપર કોઈ પણ મોટા શહેરો કે ગ્રામ્ય વિસ્તારમાં જતા હોય છે ત્યારે કોઈ પણ સોસાયટી હોય કે એપાર્ટમેન્ટ હોય કે કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો એમાં આપણે ફોર વ્હીલ ગાડી અથવા ટુ વ્હીલ લઈને જતા હોય તો એની પાર્કિંગની સુવિધાઓ મેન હોવી જરૂરી છે. વાહનો ગમે તેટલા હોય પણ પાર્કિંગ ના હોય તો એનાથી અવ્યવસ્થા ખોરવાતી હોય છે. એમ આ દરિયાઈ ફિશિંગ માટેના જે માછીમાર ભાઈઓ છે અને જે એની ખેતી છે એ દરિયો છે, અમારી ખેતી છે ખેડૂતોની એ જમીન છે અને માછીમાર ભાઈઓની ખેતી છે એ દરિયો છે અને દરિયાની ખેતીની અંદર જ્યારે એ નાના ટ્રોલર કે મોટા ટ્રોલરો લઈને ફિશિંગ કરવા માટે જતા હોય છે ત્યારે એમને કાંઠા ઉપર જ્યારે આવતા હોય છે ત્યારે એમણે બીજા આજુબાજુના બંદરો ઉપર ડિપેન્ડ રહેવું પડતું હોય છે, કારણ કે પોતાની નાની હોડી બોટ આ બધાને પાર્કિંગ કરવા માટે, લાંગરવા માટે, એમાં ફિશિંગ કરીને લઈને આવ્યા હોય, માલ ઉતારવા માટે, એમનો કાંટો કરવા માટે, એમને રિપેરિંગ કરવા માટે, વાવાઝોડાનો સમય હોય ત્યારે એમને ઇમરજન્સી દરિયામાંથી કાંઠા ઉપર આવવું હોય ત્યારે નજીકના બંદરોમાં જવું પડતું હોય છે, ત્યાં ટ્રાફિકને કારણે એમને જગ્યા ના મળે અને એમની બોટોને આજીવિકા જે કમાવાનું સાધન છે એમને પારિવારિક બહુ નુકસાન મોટું થતું હોય છે. ત્યારે ઘણા સમયથી અમારા સૂત્રાપાડા બંદરની અને આજુબાજુના અમારા નાના મોટા બંદરોની માગણીઓ હતી કે એક ફિશરીઝ હાર્બર જેટી એ સૂત્રાપાડા બંદરમાં બને અને એને કારણે બાકીની જે સુવિધાઓ ઘટે છે એ પૂરી થાય એટલા માટે ઘણા વર્ષોથી પ્રયત્નો ચાલુ હતા. એમએલએ તરીકે મેં પણ પ્રયત્ન કર્યા છે, મારી પહેલાંના એમએલએ જસુભાઈ મૃત્યુ હતા એમણે પણ કર્યા છે, ગોવિંદભાઈ પરમાર હતા એમણે પણ પ્રયત્ન કર્યા છે અને જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર પણ આ જેટીની મુદ્દો સરકાર સામે નાખીને એમાં પણ પોઝિટિવ જેટલું મળે એટલું લઈ આવવાના પ્રયત્ન કરીએ અને બધાના સહિયારા પુરુષાર્થથી બંદરના પટેલ લોકો, સરપંચ, સભ્યો, જે તે સમયના જૂના પટેલશ્રીઓ આ બધા તમામ લોકોની લાગણી આની સાથે જોડાયેલી હતી, મારી પણ અતિ લાગણી આમની સાથે જોડાયેલી હતી અને મેં 2017માં કીધું હતું કે જેટી છે એ આવનારા 5 વર્ષમાં કાર્યરત કામ કરશું આપણે, કારણ કે વિધાનસભાના ફ્લોર ઉપર સરકારે જ્યારે પોઝિટિવ વાત સ્વીકારી લીધી હોય ત્યારે અમને એની નિયમમાં જોગવાઈ છે કે સરકાર વિધાનસભાના ફ્લોર ઉપર પોઝિટિવ વાત સ્વીકારે તો એ સરકારે કરવી પડતી હોય છે, એટલે થોડોક સમય લાગ્યો છે. આવનારા સમયની અંદર પણ સમય મર્યાદા પહેલાં આ જેટીનું કામ પૂર્ણ થશે એવી અપેક્ષા આપણે રાખીએ અને ભગવાન સોમનાથને દરિયા વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ગુજરાત ફિશરમેન એસોસિએશન, પ્રેસિડેન્ટ ફિશરમેન એસોસિએશન સૂત્રાપાડા. શું આજે આપ આજના પ્રસંગે વિશે શું કહેવા માગો છો? અમારે
30 वर्ष जूनी आ समस्या थी अने एना माटे सतत बंदरना लोको अथक प्रयत्न करता हता कि सूत्रापारा में जेटी बने अने अमारी रोजगारीनो जे प्रश्न बहु निकट होतो ए प्रश्न सोल्व थाय। वर्षो पछीनी समस्या अमारी अत्यारे सोल्व थवा जई रही छे। थोड़ा दिवसों पहला ज माननीय वडाप्रधान साहेबे वर्चुअल उद्घाटन खातमुहूर्त कर्युं हतुं जेटीनुं अने आजे फरीथी कॉन्ट्राक्टर पार्टी द्वारा विधिवत रीते पायामुहूर्त करी अने आजथी कामना श्री गणेश करवामां आवशे। आ समस्याने उकेलवा माटे अमारा गामना आगेवानो छेल्ला 30 वर्षथी सतत झઝૂમી રહ્યા હતા, સાથે સાથે અમારા વિસ્તારના એમપી રાજેશભાઈ, એક્સ એમએલએ ગોવિંદભાઈ, જેસાભાઈ, માનસિંહભાઈ અને હાલના એમએલએ ભાઈ શ્રી ભગવાનભાઈ બારડે પણ આ અમારા કાર્યમાં અમને ઘણા જ મદદરૂપ થયા છે। અમારું કામ સફળ થાય, અમારું કામ સરળતાથી ચાલુ થઈ જાય એ માટે એમણે પણ અમારા આ કામમાં ખૂબ અમને ઉપયોગી થયા છે અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં પણ ઉપયોગી થશે। BS9 TV ન્યૂઝ સાથે વજયસિંહ બારડ, સૂત્રાપાડા, ગીર સોમનાથ।